धोरण चार इंग्लिश यूनिट टू थिंग्स अराउंड एटले थिंग्स एटले वस्तुओ, अराउंड एटले आपणी आसपासनी वस्तुओ, थिंग्स अराउंड अस एटले आपणी आसपासनी वस्तुओ। तो आपणे आजे यूनिट टू टेक्स्ट बुकमां शीखीशुं। एक्टिविटी वन, शिक्षकनी मददथी नीचेनी राइम्स गाओ। तो जुओ चित्रमां तमने देखाय छे एक राइम्स आपेली छे, तो चालो आपणे पहेला शीखीए अने पछी गाईए। अ बिग रेड बलून, अ बिग एटले मोटू, रेड एटले लाल, बलून एटले फुगो। वेंट अप इन ध स्काय, वेंट अप एटले गयो, इन ध स्काय एटले आकाशमां। ही स्माइल एट ध काइट, ही एटले ते स्माइल एटले हसू, एट ध काइट एटले काइट ते पतंग, पतंगनी सामे हस्यो, ते पतंगनी सामे हस्यो। एंड से गुड बाय, अने तेणे गुड बाय कह्युं। तो आपणे गाईए पोयम। अ बिग रेड बलून वेंट अप इन ध स्काय, ही स्माइल एट ध काइट एंड से गुड बाय। ત્યારબાદ બાજુમાં જુઓ દેખાય છે કલર, પિંક કલર, પિંક એટલે ગુલાબી, બ્લુ એટલે વાદળી, યલો એટલે પીળો, ગ્રીન એટલે લીલો, ઓરેન્જ એટલે નારંગી। આ બધા કલરને વન બાય વન આ પોયમમાં મૂકીને તમારે ગાવાની છે આ રાઇમ્સમાં। અ બિગ, આપણે પહેલાં પિંક કલર લઈએ। અ બિગ પિંક બલૂન went up in the sky, he smiled at the kite and say goodbye। ત્યાર બાદ બ્લુ લેશું। અ બિગ રેડ, રેડ ની જગ્યાએ શું બોલવાનું, બ્લુ। અ બિગ બ્લુ બલૂન went up in the sky, he smiled at the kite and say goodbye। ત્યાર બાદ લેશું યલો। A big yellow balloon went up in the sky, he smiled at the kite and say goodbye। ત્યાર બાદ આપણે લેશું green। A big green balloon went up in the sky, he smiled at the kite and say goodbye। છેલ્લે છે orange। A big orange balloon went up in the sky, he smiled at the kite and say goodbye। अब राइम्स पूरी થયા બાદ હવે આપણે એક્ટિવિટી 2 શીખીશું। તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો। તો પહેલો મૂળાક્ષર બી અને એના બધા શબ્દો આપેલા છે। અ બનાના, બનાના એટલે કેળું। અ બોય એટલે છોકરો, અ બેગ એટલે થેલો, અ બલૂન એટલે ફુગ્ગો, અ રેબિટ એટલે સસલું। તો આમાં તમારે બી કેટલા છે તે ગણવાના છે, તો ચાલો આપણે કાઉન્ટ કરીએ। 1 2 3 4 5 6, તો નીચે આપણે લખીશું, જુઓ ખાલી જગ્યામાં 6। ત્યારબાદ બાજુમાં છે એલ, તો પહેલો સ્પેલિંગ છે અ બલ્બ એટલે લેમ્પ, અ બેલ્ટ એટલે પટ્ટો, અ લેમન એટલે લીંબુ, અ બાઇસિકલ એટલે સાયકલ, અ પેન્સિલ એટલે પેન્સિલ। તો ચાલો આમાં કાઉન્ટ કરીએ એલ। 1 2 3 4 5, તો એલ 5। ત્યારબાદ છે એક્ટિવિટી 3, તમારા શિક્ષકની મદદથી ફાઇન્ડ આઉટ સમથિંગ એન્ડ એડ ઓન ગેમ, રમો। હવે આપણે અહીંયા વિડીયામાં શીખીએ છીએ એટલે ગેમ રમવું પોસિબલ નથી, તો આ એક્ટિવિટી આપણે ન શીખીએ। ચાલો તો એક્ટિવિટી 4 શીખીએ।
તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો. એમ છે, તેના સ્પેલિંગ: અ મેંગો, કેરી; અ મેન, માણસ; અ ફાર્મર, ખેડૂત; અ કોમ એટલે કાસ્કો. તો ચાલો કાઉન્ટ કરીએ, 1, 2, 3, 4. એમ 4 છે. સ્પેલિંગ બોલીએ: વિન્ડો, બારી; વુમન, સ્ત્રી; ક્રો, કાગડો; જો, જડબું. ડબલ્યુ કેટલા છે કાઉન્ટ કરીએ, 1, 2, 3, 4, 5. તો 5 લખીએ. ત્યારબાદ છે જે. પહેલો સ્પેલિંગ છે જાર, બરણી; જોકર, જોકર; જંગલ, જંગલ; જગ, જગ; જજ એટલે નિર્ણાયક. તો એમાં કાઉન્ટ કરીએ કેટલા છે જે, 1, 2, 3, 4, 5. જેમાં લખવાનું છે 5. ત્યારબાદ છે વી. અ વેન એટલે વાન; અ ફ્લાવર વાજ, ફૂલદાની; અ કેવ એટલે ગુફા; અ ડ્રાઈવર એટલે વાહન ચાલક. તો એમાં વી કેટલા છે ચાલો કાઉન્ટ કરીએ, 1, 2, 3, 4. તો 4 લખીએ. છેલ્લે છે વાય. વાયના સ્પેલિંગ છે અ યલો ફ્લાવર એટલે કે પીળા ફૂલ; અ પ્લેયર એટલે ખેલાડી; અ યંગ મેન એટલે જુવાન માણસ; અ પ્રેયર એટલે પ્રાર્થના કરે. તો એમાં કેટલા વાય છે કાઉન્ટ કરીએ, 1, 2, 3, 4. વાય પણ 4 જ છે. તો આપણે 4 લખીશું. અહીંયા એક્ટિવિટી 4 આપણી પૂરી થઈ છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 5. સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચપેન વડે જોડો. તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચપેન વડે લખો. જો ઉપર તમને પહેલા બોક્સમાં કલર બધા આપેલા છે અને કલરના નામની સાથે કલર કરેલું જ બોક્સ છે. પહેલું છે ગ્રીન, યલો, બ્લુ, રેડ, વ્હાઇટ, બ્લેક, પિંક. બરાબર. તો પહેલો છે ગ્રીન, એટલે આપણે ગ્રીન વસ્તુ જે જે હોય તેને આપણે જોડવાની છે. તો પહેલું લીવ્સ છે. લીવ્સ એટલે પાન. પાન ગ્રીન છે અને આ બાજુ કોઈ ફ્રૂટ ગ્રીન છે. તો આપણે પાનની પેન્સિલ લઈને ફ્રૂટ સુધી લઈ જશું. અને પછી છે પેરોટ, તો પેરોટ સુધી લઈ જશું. હવે ગ્રીન કલર ક્યાં લખીશું? તો ફ્રૂટ ઉપર ગ્રીન લખીશું. બરાબર. ત્યાં ગ્રીન શબ્દ લખવાનો છે સ્કેચમાં. ત્યારબાદ છે યલો. તો યલોમાં સન, બનાના, મેંગો 3 યલો છે. તો આપણે તેને યલો સ્કેચપેનથી જોડી દઈએ અને યલોનો સ્પેલિંગ સનની બાજુમાં લખી દેશું. ત્યારબાદ છે બ્લુ. બ્લુ જુઓ, ક્લાઉડ એટલે વાદળ, ટી શર્ટ એન્ડ બોક્સ. તો ક્લાઉડ થી ટી શર્ટ, ટી શર્ટ થી બોક્સ સુધી બ્લુ પેનથી એટલે કે બ્લુ સ્કેચપેનથી જોડી દેશું અને બ્લુ લખીશું બોક્સની બાજુમાં. બોક્સ છે એમાં બ્લુ કલર લખવાનો છે. બરાબર. ત્યારબાદ છે રેડ. તો રેડ કઈ કઈ વસ્તુ છે? પેન્સિલ, બલૂન, રિબિન. પેન્સિલથી બલૂન, બલૂનથી રિબિન, રેડ સ્કેચપેનથી જોડી દેવાનું છે અને આપણે બલૂનની બાજુમાં બોક્સ છે એમાં આરઈડી રેડ લખીશું. ત્યારબાદ છે વ્હાઇટ. વ્હાઇટમાં સોક્સ, કેપ એન્ડ શોર્ટ. હવે સોક્સને શોર્ટ સુધી જોડવાનું છે વ્હાઇટ સ્કેચપેનથી અને શોર્ટ્સથી કેપ સુધી. વ્હાઇટ ક્યાં લખીશું? તો સોક્સની બાજુમાં જે બોક્સ છે એમાં વ્હાઇટ લખીશું સ્પેલિંગ ઉપરથી જોઈને. બરાબર. ત્યારબાદ આવે છે બ્લેક. તો બ્લેકમાં છે મેટ, કાર એન્ડ બેગ. તો બ્લેક સ્કેચપેનથી મેટથી કાર, કારથી બેગ સુધી જોડીશું અને બ્લેક લખીશું
મેટ ની નીચે બોક્સ છે માં સ્કેચ પેન થી BLSCK બ્લેક લખીશું. ત્યારબાદ છે પિંક. તો પિંક છે ફ્રોક, લોટસ એન્ડ શૂઝ. તો ફ્રોક થી શૂઝ સુધી પિંક સ્કેચ પેન થી જોડવાનું છે, મેચ કરવાનું છે. અને ત્યારબાદ લોટસ થી, તો પિંક લખીશું કે આપણે લોટસ ની નીચે PINK પિંક. બરાબર, આ એક્ટિવિટી અહીંયા પૂરી થઈ છે. એક્ટિવિટી 6 શીખીશું. એ શીખતા પહેલાં આપણે તેના શબ્દાર્થ શીખી લઈએ. પહેલું છે સાઈડ, SIDE, સાઈડ એટલે બાજુ. TOCOUNT, ટુ કાઉન્ટ એટલે ગણવું. ALL, ઓલ એટલે બધા. SAME, સેમ એટલે સમાન, સરખું. SHORT, શોર્ટ એટલે ટૂંકું. NG, લોંગ એટલે લાંબુ. ROUND, રાઉન્ડ એટલે ગોળ. BEGIN, NING, બિગિનિંગ એટલે શરૂઆત. GO, ગો એટલે જવું. END, એન્ડ એટલે અંત. શિક્ષકની મદદથી નીચેનું ગીત વારંવાર ગાઓ. જુઓ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ગોળ, આ બધા ચિત્ર તમને આપેલા છે. હવે ત્રિકોણ, ત્રિકોણને શું કહેવાય? ટ્રાયંગલ. ટ્રાયંગલ એટલે ત્રિકોણ. TRIANGLE, ટ્રાયંગલ એટલે ત્રિકોણ. ચોરસ, ચોરસને ઇંગ્લિશમાં સ્ક્વેર કહેવાય. SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. લંબચોરસ, રેક્ટેંગલ. RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ. વર્તુળ, CIRCLE, સર્કલ એટલે વર્તુળ. તો આ સ્પેલિંગ શીખી ગયા પછી આપણે પોયમ શીખીએ. એના પહેલા એની આપણે સમજ મેળવી લઈએ. અ ટ્રાયંગલ હેઝ અ ટ્રી સાઇઝ. હેઝ એટલે પાસે હોવું, ટ્રાયંગલ એટલે ત્રિકોણ, થ્રી એટલે ત્રણ, સાઇડ્સ એટલે બાજુ. ત્રિકોણને ત્રણ બાજુ છે. થ્રી સાઇડ, થ્રી સાઇડ્સ, ત્રણ બાજુ, ત્રણ બાજુ. અ ટ્રાયંગલ હેઝ અ થ્રી સાઇડ, ત્રિકોણને ત્રણ બાજુ છે. કાઉન્ટ, ગણો. 1, 2, 3, 1, 2, 3. ત્યારબાદ છે સ્ક્વેર, ચોરસ. અ સ્ક્વેર હેઝ અ ફોર સાઇડ, ચોરસને ચાર બાજુ છે. ફોર સાઇડ, ફોર સાઇડ, ચાર બાજુ, ચાર બાજુ. અ સ્ક્વેર હેઝ અ ફોર સાઇડ એટલે સ્ક્વેરને ચાર બાજુ છે. They are all the same, બધી સરખી છે. ત્યારબાદ છે લંબચોરસ, રેક્ટેંગલ. અ રેક્ટેંગલ હેઝ અ ફોર સાઇડ, લંબચોરસને ચાર બાજુ છે. ફોર સાઇડ, ફોર સાઇડ, ચાર બાજુ, ચાર બાજુ. અ રેક્ટેંગલ હેઝ અ ફોર સાઇડ, લંબચોરસને ચાર બાજુ છે. ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ. જુઓ ચિત્રમાં દેખાય છે, બે લાંબી અને બે ટૂંકી છે. ત્યારબાદ છે સર્કલ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ કેવું ચાલે છે? ગોળ 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 ફરે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, બધી બાજુથી ગોળ ગોળ ગોળ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. નો બિગિનિંગ, નો એન્ડ, નથી એની શરૂઆત કે નથી એનો અંત. ચાલો હવે આપણે એને ગાઈએ. અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ, થ્રી સાઇડ, થ્રી સાઇડ. અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ, કાઉન્ટ 1, 2, 3. અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ, થ્રી સાઇડ, થ્રી સાઇડ. ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ, કાઉન્ટ 1, 2, 3.
A square has four side, four side, four side. Square has four side, they are all the same. A square has four side, four side, four side. A square has four side, they are all the same. A rectangle has four side, four side, four side. A rectangle has four side, too short and too long. A rectangle has four side, four side, four side. A rectangle has four side, too short and too long. A circle goes round and round, round and round, round and round. A circle goes round and round, no beginning, no end. A circle goes round and round, round and round, round and round. A circle goes round and round, no beginning, no end. અહીંયા આપણી એક્ટિવિટી 6 પૂરી થાય છે. હવે આપણે શીખીશું એક્ટિવિટી 7. નીચેના ચિત્રનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો. તેમાં શેપની સંખ્યા ગણો, લખો અને રંગ પૂરવાના છે. જુઓ, તમને અહીંયા એક કેટનું ચિત્ર આપેલું છે, તો એના આપણે બધા શેપ ગણવાના છે અને લખવાના છે, તમારે એમાં રંગ પૂરવાનો છે. અહીંયા તમને બાજુમાં ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ આપેલા છે, એટલે કે ટ્રાયંગલ, સ્વેર, રેક્ટેંગલ એન્ડ સર્કલ. તો આપણે આ કીટમાં કેટલા ટ્રાયંગલ છે, કેટલા સ્ક્વેર છે અને કેટલા રેક્ટેંગલ છે અને સર્કલ છે તે ગણીને લખવાનું છે. ત્યારબાદ તમારે એમાં જે અહીંયા બોક્સમાં કલર આપેલા છે એ કલર આમાં પૂરવાના રહેશે. પહેલાં આપણે ટ્રાયંગલ ગણીએ. જુઓ, એની આંખ ઉપર આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ, 1, 2, 3, 4 અને આખું છે 5, એટલે આ પણ 5 હશે. 5, 5, 10, 11, 12, 13, 14, 15. તો ટ્રાયંગલ છે 15, તો આપણે અહીંયા લખીશું 15. ત્યારબાદ છે સ્ક્વેર. સ્ક્વેર ગણીએ. સ્ક્વેર આમાં નીચે પગ પાસે છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 સ્ક્વેર છે, તો 12 લખીશું. ત્યારબાદ છે રેક્ટેંગલ. રેક્ટેંગલ ગણીએ, તો કાન છે બંને, તે બંને રેક્ટેંગલ છે, એટલે 1, 2, nose, 3, mouth, 4. પછી આખું છે, જુઓ એનો પેટ પાસે 5, એના પગ 6, 7, 8, 9, 9 છે, એટલે આપણે એને આ 9 લખીશું. સર્કલ ગણીએ. સર્કલમાં આઈઝમાં બંનેમાં બબે છે, એટલે 4. પછી એની પૂંછડી છે, એમાં 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. અને આખું મોઢું છે 15, એટલે સર્કલ 15 થશે. કલર તમારે જાતે ઘરે પૂરવાના રહેશે, બરાબર. અહીંયા આપણે એક્ટિવિટી 7 પૂરી કરીએ છીએ. ત્યારબાદ છે એક્ટિવિટી 8. તમારા શિક્ષકની મદદથી વાક્ય વાંચો, બોલો અને મૂળાક્ષર ઓળખો. જુઓ, ઓ આપેલું છે. હવે એક્ટિવિટીમાં નીચેની સૂચના પહેલા વાંચી લઈએ કે એક્ટિવિટી યુનિટ 1, એક્ટિવિટી 1 અને યુનિટ 2, એક્ટિવિટી 6માં આવતા ઓ ફરતે ચોરસ કરવાનું, એટલે કે સ્ક્વેર, અને પી ફરતે સર્કલ કરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ, ડોર એટલે દરવાજો, ઓફિસ ઓફિસ, ઓરેન્જ એટલે નારંગી, એન આઉલ એટલે ગુવડ, અ ડોંકી એટલે ગધેડો. તો એમાં જ્યાં વચ્ચે વચ્ચે ઓ આવે છે એમાં તમારે સ્ક્વેર કરી દેવાના છે. ચાલો પહેલું સ્ક્વેર કરીએ. જુઓ, દેખાય છે? 1, 2, 3, 4, 5, 6, 6 સ્ક્વેર કરવાના છે. ત્યારે બાજુમાં પી છે, પીમાં આપણે સર્કલ કરવાના છે. પહેલું છે પેરટ, બીજું પોટ, પેરેટ એટલે પોપટ, પોટ એટલે માટલું, એન એપલ સફરજન, પોસ્ટમેન ટપાલી, પેન્સિલ એટલે પેન્સિલ. તો આના ફરતે તમારે શું કરવાનું? સર્કલ પી જેટલા આવતા હોય, તો 1, 2, 3, 4, 5, 6, 6 પી છે, તો 6 પી ઉપર રાઉન્ડ કરવાનું છે. અહીંયા આપણે એક્ટિવિટી 8 પૂરી કરી છે. આપણે એક્ટિવિટી 1, 2, 3, 4, 5, 6, 7, 8 સુધી શીખ્યા.
આ શીખ્યા બાદ આગળની એક્ટિવિટી એના પછીના વિડીયોમાં આગળ આપણે શીખીશું. ત્યાં સુધી નમસ્કાર.